विद्यार्थी मित्रों, हवे आपणे कोष अचळांक अने अज्ञात वाहकता धरावता द्रावणनी वाहकता केवी रीते शोधी शकाय एना बे एक्जाम्पल जोईशुं। एक्जाम्पल नंबर वन, एक वाहकता कोषमां बे प्लेटिनम ध्रुवो वच्चेनुं अंतर 1.5 सेंटीमीटर छे तथा आडछेदनुं क्षेत्रफळ 0.75 सेंटीमीटर स्क्वेर छे, तो कोष अचळांक शोधो। फरीथी जोईशुं आपणे शुं आप्युं छे, आपणने बे ध्रुवो वच्चेनुं अंतर आपी दीधुं अने बीजुं आडछेदनुं क्षेत्रफळ आपणने आप्युं छे। आपणे जाणीए छीए के कोष अचळांक बराबर L/A, लंबाई आपी छे 1.5 सेंटीमीटर, आडछेदनुं क्षेत्रफळ आप्युं छे 0.75 सेंटीमीटर स्क्वेर, जवाब आवशे 2 सेंटीमीटर इनवर्स, जे आपणो कोषनो अचळांक L/A मळशे, जेने आपणे जी स्टार पण कही शकीए। तो आ रीते कोष अचळांक शोधी शकाय। एक बीजो दाखलो जोईए, 0.15 सीमेंस सेंटीमीटर इनवर्स वाहकता धरावता द्रावणनो अवरोध 31.6 ओम छे। आ वाहकता कोषमां भरेला अज्ञात वाहकता धरावता द्रावणनो अवरोध 60 ओम छे, तो तेनी वाहकता जणावो। અહીં જોઈ શકો છો એક સાથે બે કામ આપણને આપેલા છે। સૌથી પહેલા વાહકતા આપી દીધી છે અને એ વાહકતા ધરાવતા દ્રાવણનો અવરોધ આપ્યો છે, આટલા સુધી એક પોઈન્ટ પૂરો થાય છે। બીજું, વાહકતા કોષ એના જ છે, એમ જે અજ્ઞાત વાહકતા ધરાવતું દ્રાવણ ભરેલું છે એનો આપણને અવરોધ આપ્યો છે અને સામે વાહકતા પૂછી છે। તો સૌથી પહેલા જે માહિતી આપી છે એની મદદથી આપણે જે વાહકતા કોષ છે એનો કોષ અચળાંક શોધવો પડશે। सूत्र आप बराबर 1/r × L/A, तो L/A इज इक्वल टू K × r, के छे एनी वाहकता 0.015 सीमेंस सेंटीमीटर इनवर्स गुण्या आर, आर एटले अवरोध 31.6 ओम, सादरूप आपीशुं आपणे तो जवाब आवशे 0.47 सेंटीमीटर इनवर्स। आ थई गयो वाहकता कोषनो अचळांक। હવે જો એના એ જ વાહકતા કોષનો આપણે ઉપયોગ કરીએ, આ વાહકતા કોષમાં, મતલબ વાહકતા કોષ બદલતા નથી, એના જ વાહકતા કોષનો જો ઉપયોગ કરીએ તો આ અચળાંક બદલાતો નથી, તેના તે જ અચળાંક રહેવાનો છે। માટે હવે આ અચળાંકનો ઉપયોગ આપણે ફરીથી કરી શકીએ। ફરી પાછું સૂત્ર લખીશું, K = 1/r × L/A। આગળ વાંચીએ, આ વાહકતા કોષમાં ભરેલ અજ્ઞાત વાહકતા ધરાવતા દ્રાવણનો અવરોધ આપે છે 60 ઓમ, 60 ઓમ છે। તો અહીંયા આપણે 1/r એ લખવા પડશે, 60 × L/A, L/A ની કિંમત છે 0.47, જે આપણે આગળ શોધી દીધી અહીંયા મૂકી દીધી। હવે તમે આનું સાદું આપી શકશો, 0.47 / 60 કરશો તો જે જવાબ આવશે એ તમારા માટે સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ એ આપણા વાહકતા કોષ જે છે એમાં ભરેલા અજ્ઞાત વાહકતા ધરાવતા દ્રાવણની વાહકતા નક્કી કરી શકાશે। આમ તમે જોઈ શકો છો, સૌથી પહેલાં આપણે માહિતી ઉપરથી કોષ અચળાંક શોધ્યો, કોષ અચળાંકનો ઉપયોગ કરી અને અજ્ઞાત દ્રાવણની વાહકતા નક્કી કરી શક્યા। આમ આવા પ્રકારના દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે। આજે આપણે ખાસ દ્રાવણની વાહકતા વિશે માહિતી મેળવી, ધાતવીય વાહકતા, આયનીય વાહકતા, આયનીય વાહકતા ઉપર અસર કરતા પરિબળો, ધાતવીય વાહકતા ઉપર અસર કરતા પરિબળો, વાહકતા કોષ શું છે, એની મદદથી કેવી રીતે વાહકતા જાણી શકાય, વિષ્ટુવિદનો શું ઉપયોગ થાય વગેરે માહિતી મેળવી। વિદ્યાર્થી મિત્રો, તો આજે જે ચલાવ્યું એ ફરીથી વાંચજો, એને અનુરૂપ તૈયારી કરજો અને આજના સમયના પ્રમાણે એકલવ્ય બનવાનો સમય આવી ગયો છે, તો જાત મહેનત ચાલુ રાખો અને આગળ વધો।